सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाला में हूँ मेहुल गोस्वामी आप सौ विद्यार्थी मित्रों स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण बे विषय सामान्य ज्ञान एट के जीके तेनी अंदर आज आप प्रश्नों एक थी पंदर जे से जो आज आप वीडियो नंबर एक है। आ वीडियो जोता जाजो और विद्यार्थी मित्रों तमे साथे साथे तमारा पाठ्यपुस्तकना एटले के सामान्य ज्ञानना पुस्तकमां तमे जाते लगता पण जजो के जेथी करीने तमने कोई तकलीफ न पड़े। तेमनी अंदर आपणे विद्यार्थी मित्रों सौ प्रथम जोईए तो के भाई द्वितीय सत्र तेमां पाठ नंबर 7 जमीनना विविध उपयोग अने पाक तेमनी अंदर सौथी पहेलो सवाल छे रहेवा माटे आपणे जमीन पर शुं बनावीए छीए तो के तेमनो जवाब छे घर। आपणे शुं बनावीए छीए तो के घर एटले के रहेठाण। बीजो सवाल छे वाहनों ने चलावा माटे शुं बनावामां आवे छे वाहनों ने चलावा माटे शुं बनावामां आवे छे तेमनो जवाब छे रोड के रस्ता। त्रीजो सवाल छे रेलगाड़ी शाना पर चाले छे तेमनो जवाब छे पाटा उपर। चौथो सवाल छे जमीनों मोटा भागनो उपयोग शाना माटे थाय छे जमीनों मोटा भागनो उपयोग शाना माटे थाय छे तेमनो जवाब छे खेती माटे। ખેતરમાં આપણે અનાજ ઉગાવીએ છીએ અને તેમાંથી આપણે જે છે ખોરાક તરીકે અનાજ જે છે લઈએ છીએ। ત્યાર પછી પાંચમો સવાલ છે સૌથી સારી ખેતી કેવી જમીનમાં થાય સૌથી સારી ખેતી કેવી જમીનમાં થાય તેમનો જવાબ છે ખાતરવાળી। જ્યાં ખાતરવાળી જમીન હોય ત્યાં સૌથી સારી ખેતી થાય છે પુષ્કળ પ્રમાણમાં આપણને પાક જે છે મળે છે। છઠ્ઠો સવાલ છે ઊંચા પહાડો પર આવેલા ફરવાના સ્થળો શું કહેવાય ઊંચા પહાડો પર આવેલા ફરવાના સ્થળો શું કહેવાય તેમનો જવાબ છે ગિરિમથકો। ખાસ કરીને આપણે જોઈએ તો ગુજરાતમાં સાપુતારા જે છે એ ગિરિમથક જોવા મળે છે। સાતમો સવાલ છે વિવિધ પ્રકારના ઉપયોગી પથ્થરો લોકો ક્યાંથી મેળવે છે વિવિધ પ્રકારના ઉપયોગી પથ્થરો લોકો ક્યાંથી મેળવે છે તેમનો જવાબ છે ખાણોમાંથી। ત્યાર પછી છે આઠમો સવાલ અગરિયા લોકો શું પકવે છે અગરિયા લોકો શું પકવે છે તેમનો જવાબ છે મીઠું। નવમો સવાલ છે ખેડૂતો ખેતરમાં પાણીના સંગ્રહ માટે શું બનાવે છે ખેડૂતો ખેતરમાં પાણીના સંગ્રહ માટે શું બનાવે છે તેમનો જવાબ છે ખેત તલાવડી। રમતના મેદાન માટે કેવી જમીન વધુ સારી રમતના મેદાન માટે કેવી જમીન વધુ સારી જવાબ છે સપાટ મેદાન। તો આપણે ત્યાં જે છે સરસ મજાનું છે ફૂટબોલ ક્રિકેટ રમી શકીએ। અગિયારમો સવાલ છે ચાના બગીચા માટે કેવી જમીન વધુ સારી તો કે એનો જવાબ છે ઢોળાવવાળી એટલે કે ઢાળવાળી। બારમો સવાલ છે ડાંગર માટે કેવી જમીન વધુ સારી ડાંગર માટે કેવી જમીન વધુ સારી તેમનો જવાબ છે નીચાણવાળી જમીન। તેરમો સવાલ છે બાજરી ઘઉં અને મકાઈ જેવા પાકોને શું કહેવાય બાજરી ઘઉં અને મકાઈ જેવા પાકોને શું કહેવાય તેમનો જવાબ છે અનાજ। ચૌદમો સવાલ છે કયા બે અનાજના પાકો ઉનાળામાં અને ચોમાસામાં થાય જવાબ છે મકાઈ અને ડાંગર। ત્યાર પછી પંદરમો સવાલ છે તુવેર મગ અને ચણા જેવા પાકોને શું કહેવાય તેમનો જવાબ છે કઠોળ। વિદ્યાર્થી મિત્રો, એટલા સવાલ તમારે પાકા કરવાના છે સાથે સાથે તમારા પુસ્તકની અંદર લખવાના છે। આપણે આ વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત।